ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે દરેકને સરખે ભાગે વહેંચ્યો માં આપણે ઉદાહરણ દ્વારા ભાગાકારના દાખલાની સમજ મેળવી હતી, બરાબર ને? તો મિત્રો, આજે પણ આપણે એવા જ ભાગાકારના દાખલાની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ આગળ આપણે એવા બીજા ઉદાહરણો. તો જુઓ મિત્રો, અહીં 4 નંબરમાં જો 10 રૂપિયાની 16 નોટ હોય અને ચાર મિત્રોને વેચવાની હોય તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે, બરાબર? તો જુઓ, અહીં 10 રૂપિયાની કેટલી નોટ છે? તો અહીં 10 રૂપિયાની 16 નોટ છે અને મિત્રો કેટલા છે? ચાર મિત્રો છે. તો અહીં આ 16 નોટને, આ 10 રૂપિયાની 16 નોટને આપણે ચાર મિત્રોને સરખે ભાગે વેચવાની છે, બરાબર ને? આપણે શોધવાનું શું છે? દરેકના ભાગે કેટલા રૂપિયા આવે એ આપણે શોધવાનું છે. એટલે કે એક મિત્રના ભાગે કેટલા રૂપિયા આવે એ આપણે શોધવાનું છે. તો જુઓ, તો જુઓ મિત્રો, અહીં આપણે ચાર મિત્રોને 10 રૂપિયાની 16 નોટ વહેંચવાની છે સરખા ભાગે. તો સૌથી પહેલા આપણે દરેકના ભાગે કેટલી નોટ આવે છે ને એ આપણે શોધવું પડે, બરાબર? તો એ શોધવા આપણે શું કરશું? 16 ભાગ્યા 4, કેમ કે 10 રૂપિયાની 16 નોટ છે. મિત્રો કેટલા છે? બાળકો 4 છે, બરાબર? તો આપણે અહીં 16 ભાગ્યા 4 કરશું. તો 16 ભાગ્યા 4 બરાબર 4, કેટલી નોટ આવે? 4 નોટ. તો 4 નોટ આવે. તો એક મિત્રને, એટલે કે એક બાળકના ભાગે કેટલી નોટ જાય 10 રૂપિયાની? 4 નોટ જાય, બરાબર? હવે જુઓ, નોટ કેટલાની છે? 10 રૂપિયાની. તેથી 10 રૂપિયા ગુણ્યા કેટલા આવશે? અહીં નોટ કેટલી આવી? 4. 10 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની નોટ છે, બરાબર? તો 10 રૂપિયા ગુણ્યા 4 નોટ. 10 રૂપિયા ગુણ્યા 4 નોટ. ચાલો 10 ને 4 વડે ગુણો, કેટલો આવશે જવાબ? 10 ચોક 40. તો કેટલા રૂપિયા આવશે અહીં? 40 રૂપિયા. કેટલા રૂપિયા આવે? 40 રૂપિયા. તો દરેક બાળકના ભાગે 40 રૂપિયા આવે, બરાબર? તો લખશું જવાબમાં, જવાબમાં લખશું દરેકના ભાગે 40 રૂપિયા આવે. દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? 40 રૂપિયા આવે. એટલે કે એક બાળકના ભાગે 40 રૂપિયા આવે. સમજ પડી? તો જુઓ મિત્રો, અહીં 5 મિત્રોને 100 રૂપિયા મળે છે. જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળે? અહીં જુઓ, ફરી એકવાર પ્રશ્ન વાંચું છું. 5 મિત્રોને 100 રૂપિયા મળે છે. જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળે? તો જુઓ, અહીં મિત્રો કેટલા છે? 5 મિત્રો છે અને કેટલા રૂપિયા મળે છે? 100 રૂપિયા મળે છે. તો અહીં 100 રૂપિયાના 5 સરખા ભાગ કરવાના છે, બરાબર ને? અહીં 100 રૂપિયાના 5 સરખા ભાગ કરવાના છે. સમાન રીતે વેચે, સમાન એટલે કે સરખા ભાગે અહીં આપણે વેચવાના છે. આ 100 રૂપિયાના 5 સરખા ભાગ કરવાના છે અને 5 મિત્રોને સરખા ભાગે કેટલા રૂપિયા મળે છે એ શોધવાનું છે, બરાબર? રૂપિયા કેટલા છે? 100 રૂપિયા છે, તેના સરખા ભાગ કેટલા કરવાના? 5 કરવાના છે, બરાબર? અને દરેકને કેટલા રૂપિયા મળે છે એ અહીં શોધવાનું છે, બરાબર? તો આ પ્રશ્નોનો જવાબ તમારે તમારી જાતે શોધવાનો છે, બરાબર? આવડશે ને? કરજો, આવડશે, બરાબર? ચાલો આગળ જોઈએ. તો જુઓ, અહીં 5 નંબરમાં જુઓ, હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે. તે તેના 3 બાળકોમાં સમાન રીતે વહેંચી દે છે. દરેક બાળકને ખાલી જગ્યા મીટર દોરડું મળે છે. તો જુઓ, અહીં હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે. તેના બાળકો કેટલા છે? 3 બાળકો છે. આ 3 બાળકોને સમાન એટલે કે સરખા ભાગે વહેંચી દે છે. દરેક બાળકને ખાલી જગ્યા મીટર દોરડું
मळे तो आपणे अहीं शुं शोधवानुं छे दरेक बाळकने એટલે કે એક બાળકને કેટલા મીટર દોરડું મળે છે એ આપણે શોધવાનું છે બરાબર તો આપણે 30 મીટરના ત્રણ સરખા ભાગ કરવાના છે આપણે 30 મીટર દોરડાના કેટલા સરખા ભાગ કરવાના છે ત્રણ સરખા ભાગ કરવાના છે કેમ કે આપણે 30 મીટરનું દોરડું ત્રણ બાળકોને સરખા ભાગે વેચવાનું છે તો જ આપણે ખબર પડશે ને કે દરેક બાળકને એટલે કે એક બાળકને કેટલા મીટર દોરડું મળે છે બરાબર તો જુઓ 30 ભાગ્યા કેટલા આવશે અહીં ભાગ કેટલા કરવાના 30 ના 3 સરખા ભાગ કરવાના છે તો 30 ભાગ્યા 3 બરાબર 30 ભાગ્યા 3 કહો ચલો 30 ના 3 સરખા ભાગ કરે તો એક ભાગમાં કેટલા મીટર દોરડું આવશે 10 મીટર દોરડું આવશે કેટલા મીટર 10 મીટર દોરડું આવશે 30 ભાગ્યા 3 બરાબર કેટલા આવશે 10 બરાબર ને તો આપણે અહીં જવાબમાં શું લખશું જવાબ તો દરેક બાળકને 10 મીટર દોરડું મળે બરાબર દરેક બાળક એટલે એક બાળકને કેટલા મીટર દોરડું મળે 10 મીટર દોરડું મળે બરાબર ચાલો અહીં ખાલી જગ્યામાં લખી દઈએ ને દરેક બાળકને 10 મીટર દોરડું મળે છે બરાબર સમજ પડી ચાલો આગળ જુઓ તો જુઓ મિત્રો જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે ફરી એકવાર વાંચું જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે હવે જુઓ મિત્રો જો હરિપ્રસાદ પાસે 36 મીટર દોરડું હોય બરાબર તો દરેક બાળકને કેટલું દોરડું મળે એ આપણે શોધવાનું છે બાળકો કેટલા છે હરિપ્રસાદના 3 બાળકો છે બરાબર ને તો આપણે 36 મીટર દોરડાને 3 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવાનું છે બરાબર ને તો દરેક બાળકને એટલે કે એક બાળકને કેટલું દોરડું મળે એ આપણે શોધવાનું છે બરાબર દોરડું કેટલા મીટર છે 36 મીટર દોરડું છે અને બાળકો કેટલા છે 3 છે બરાબર ને હરિપ્રસાદના 3 બાળકો છે તો હરિપ્રસાદ 36 મીટર દોરડાને 3 બાળકોને સરખે ભાગે વેચે છે તો દરેક બાળકને એટલે કે એક બાળકને કેટલું દોરડું મળે એ આપણે શોધવાનું છે એ શોધવા માટે આપણે શું કરશું 36 ભાગ્યા 3 બરાબર ને તો આપણે અહીંયા લખશું 36 ભાગ્યા 3 બરાબર 36 ભાગ્યા 3 36 મીટર દોરડું છે અને બાળકો કેટલા છે 3 બાળકો છે આપણે 36 મીટર દોરડાને 3 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવાનું છે બરાબર ને આપણે શોધવાનું શું છે દરેક બાળક એટલે કે એક બાળકના ભાગે કેટલા મીટર દોરડું આવે છે એ આપણે શોધવાનું છે તો ચલો કરો જોઈએ 36 ભાગ્યા 3 આપણે 36 ના 3 સરખા ભાગ કરીએ એક ભાગમાં કેટલા મીટર દોરડું આવશે બોલો જોઈએ ચલો કરો 36 ભાગ્યા 3 કેટલો આવશે જવાબ ચલો શોધો 12 બરાબર ને તો આપણે અહીંયા લખશું 36 ભાગ્યા 3 બરાબર 12 બરાબર કેટલા મીટર દોરડું આવશે દરેક બાળકોને સરખે ભાગે કેટલા મીટર દોરડું મળશે 12 મીટર દોરડું મળશે એટલે કે એક બાળકના ભાગે 12 મીટર દોરડું આવે બરાબર તો આપણે જવાબમાં લખશું દરેક બાળકને 12 મીટર દોરડું મળે તો જુઓ જવાબ દરેક બાળકને 12 મીટર દોરડું મળે કેટલા મીટર દોરડું મળશે દરેક બાળકને 12 મીટર દોરડું મળશે એટલે કે એક બાળકના ભાગે 12 મીટર દોરડું આવે બરાબર એટલે એક બાળકને 12 મીટર દોરડું મળે બરાબર સમજ પડી
पड़ी ने हरिप्रसाद ना कितना बाळको छे त्रण बाळको छे तो आपणे त्रण बाळको वच्चे कितना मीटर दोरडू वेचवानुं हतुं 36 मीटर दोरडू वेचवानुं हतुं बराबर ने तो दरेक बाळकना भागे કેટલા મીટર દોરડું આવશે 12 મીટર દોરડું આવશે તો દરેક બાળકને 12 મીટર દોરડું મળે સમજ પડી દરેક બાળકને 12 મીટર દોરડું મળે બરાબર સમજ પડી હવે જુઓ મિત્રો અહીં જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે ફરી એકવાર વાંચું છું જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે બરાબર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે શોધવાનો છે બરાબર જો હરિપ્રસાદ પાસે 60 મીટર દોરડું હોય અને જો તે તેમના ત્રણ બાળકોને સરખે ભાગે વેચે તો દરેક બાળકને એટલે કે એક બાળકને કેટલા મીટર દોરડું મળે એ અહીં શોધવાનું છે બરાબર તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે શોધવાનો છે બરાબર સમજ પડી તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો